हेलो विद्यार्थी मित्रों, केम छो? नमस्कार। आज हूँ एक नवी भर्ती लेने आयो छू जेनु नाम छे आज हूँ एक नवी भर्ती लेने आयो छू जेनु नाम आपणे जोईए जेनु नाम छे जीएस एफडीसी रिक्रूटमेंट 2021 એટલે કે જીએસ એફડીસીની અંદર ભરતી કરેલ છે તેની આપણે ચર્ચા કરવાના છીએ। એની પહેલાં એજ્યુકેશન ન્યૂઝ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આપણે આગળ જોઈએ તો આપણને અહીંયા આપેલ છે જીએસ એફડીસી રિક્રુટમેન્ટ 2021 ફોર પ્લાન્ટ એન્જિનિયરિંગ। એન્જિનિયરિંગ માટે રિક્રુટમેન્ટ કરેલ છે, તેની અંદર અલગ અલગ પોસ્ટ પર ભરતી કરેલ છે। તેની છેલ્લી તારીખ શું હશે અને તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે, તમારી એજ લિમિટ શું હશે, તમારી સિલેક્શન પ્રોસેસ શું હશે, સિલેક્શન મોડ શું હશે, ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે, તેવી અધર એટલે કે આપણે વધારાની માહિતી આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। ને જો તમારે કોઈ પણ ક્વેરી હજી બાકી રહી જાય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। ચલો આપણે જોઈએ જોબ સમરી। ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીએસ એફડીસીની અંદર ભરતી કરેલ છે। ટોટલ પોસ્ટ આપણને 8 આપેલ છે, પોસ્ટ એટલે કે ટોટલ જગ્યાઓ આપણને 8 આપેલ છે। અને ટોટલ પોસ્ટની વાત કરીએ કે સિનિયર પ્લાન એન્જિનિયરિંગ, પછી મેનેજર એકાઉન્ટની અંદર એક પોસ્ટ છે, પછી આસિસ્ટન્ટ સુપરવાઇઝરની અંદર 5 પોસ્ટ છે, અને લેબ ટેકનિશિયનની અંદર 1 પોસ્ટ આપેલ છે। તો ચલો આપણે આગળ જોઈએ। સૌથી અગત્યનું થઈ જાય કે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે, તો આપણે વિગતવાર અલગ અલગ પોસ્ટ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ। સિનિયર પ્લાન્ટ એન્જિનિયરિંગ માટે આપણે જોઈએ તો તેની અંદર આપણને એમ સિવિલ એન્જિનિયરિંગ બેચલર ઓફ ધ ડિગ્રી ઇન આર્કિટેક્ચર એટલે કે આર્કિટેક્ચરની અંદર બેચલર ડિગ્રી તમારે કરેલું હોવું જોઈએ, પછી કમ્પ્યુટરનું પણ નોલેજ હોવું જોઈએ। અને જો તમારે વધારે માહિતી જોઈતી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓફિશિયલ વેબસાઇટ આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। અને સૌથી અગત્યનું કે 5 વર્ષનો તમારે એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર હોવો જોઈએ। એજ લિમિટ તમારે 36 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, અને સેલેરી આપણને મળશે 40,000 રૂપિયા સેલેરી મળશે। ચલો આગળ પોસ્ટની વાત કરીએ, બીજી પોસ્ટની વાત કરીએ, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે। હવે આવે છે મેનેજર એકાઉન્ટની અંદર CA, કોસ્ટ એકાઉન્ટ MBA અને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ। તેની અંદર 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 35 વર્ષથી વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ। તેનો પગાર એટલે કે તેની સેલેરી આપણને 30,000 રૂપિયા આપે છે। ચલો આગળ બીજી પોસ્ટની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ। હવે આપણને આપેલ છે આસિસ્ટન્ટ સુપરવાઇઝર, એની અંદર સાયન્સ ગ્રેજ્યુએશન ડિગ્રી સાયન્સની અંદર ગ્રેજ્યુએશન ડિગ્રી કરી લેવાવી જોઈએ, ફિઝિક્સ હારે, કેમિસ્ટ્રી હારે, બાયોલોજી હારે અથવા મેથેમેટિક્સ હારે, અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। તમારી ઉંમર 31 વર્ષથી વધારે ન હોવી જોઈએ। સેલેરી તમને 15,000 રૂપિયા આપશે। છેલ્લે આપણે વાત કરીએ લેબ ટેકનિશિયનની અંદર આપણને આપેલ છે કે બેચલર ડિગ્રી હોવી જોઈએ, એ કેમિસ્ટ્રીની ફિલ્ડની એટલે કેમિસ્ટ્રીની કોઈ પણ ફિલ્ડની અંદર બેચલર ડિગ્રી હોવી જોઈએ, અથવા તમારે માઇક્રોબાયોલોજી પણ જ્યારે બેચલર ડિગ્રી કરેલ હોય તો પણ ચાલશે। તો કેમિસ્ટ્રીની ફિલ્ડની વાત કરીએ તો આપણે કેમિસ્ટ્રી ઓર્ગેનિકની અંદર, ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર, ઓર્ગેનિકની અંદર, જે અલગ અલગ કેમિસ્ટ્રીની ફિલ્ડની અંદર તમારે બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક હોવા જોઈએ તમે કેમિસ્ટ્રીની કોઈ પણ ફિલ્ડની અંદર, તો તમને લેબ ટેકનિશિયનની અંદર તમને જોબ મળી શકે છે। એના માટે તમને એજ લિમિટ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ તમારી ઉંમર, અને એના માટે આપણને પગાર આપે છે 20,000 રૂપિયા। તો તમને બીજી વાર યાદ કરાવું કે તમારે ઓફિશિયલ વેબસાઇટની માહિતી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું ઓફિશિયલ વેબસાઇટ આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકશો તમે કઈ રીતે અપ્લાય કરી શકશો આ જોબ માટે। તો સૌપ્રથમ તમારે અહીંયા આગળ તમારો નવો ફોટો એટલે કે જે એટુજેટ અપડેટેડ ફોટો હોય તે તમારે, એટલે કે તમારી બાયોડેટા ફોટો જે પણ હશે, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન એ બધું તમારે આ નીચે આપેલા એડ્રેસ ઉપર જમા કરાવવાનું રહેશે। ઓકે, તો તમારે બાયોડેટા એટલે કે તમારું ડોક્યુમેન્ટ આ એડ્રેસ ઉપર જમા કરાવવાનું રહેશે। અને જો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને વધારે માહિતી માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવાની રહેશે। ચલો આગળ જોઈએ,
અને સૌથી અગત્યનું તમારે 15-12 સુધી જમા કરાવવાનું રહેશે. તમે 15-12 સુધી જમા કરાવી શકશો, એના પછી તમે જમા કરાવી નહીં શકો. ચલો આગળ, જો તમારે આ લખેલું છે કે ઓફિશિયલ વેબસાઇટ નીચે આપેલ છે, એટલે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું ઓફિશિયલ વેબસાઇટ મૂકી દઈશ. જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હશે તો 76006673 પર જોઈન લખીને મોકલો, એટલે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ટુ ઝેડ અપડેટ મેળવવા માટે. થેન્ક યુ.